नमस्कार फ्रेंड्स, वंस अगेन वेलकम टू नेवर गिव अप एकेडमी। आजना आपणा विडियोमां जोशुं के अत्यार सुधी मैं भारतना बंधारणना 10 लेक्चर समझावी दीधा छे। तेमां आपणे बंधारणनी स्थापना शा माटे करवामां आवी, बंधारणनी स्थापना माटे कई कई समितिओनी रचना करवामां आवी, कई रीते तेने बनावामां आव्युं, कया प्रकारनी समितिओनो अभ्यास कर्यो, केटला देशना बंधारणनो अभ्यास कर्यो, केटला रूपियानो खर्चो थयो वगैरह विषय अभ्यास करियो। त्यारबाद आपणे बंधारणनी जे प्रस्तावना हती, बंधारणनी विशेषता हती वगैरह विषय चर्चा करी चूक्या छीए। 11मा लेक्चरमां आपणे आर्टिकल 1 थी अभ्यास करतुं जे पूर्ण बंधारणनो आपणे नियमित रीते हवे अभ्यास करवाना छीए। 11मा लेक्चरમાં આપણે જોશું સંઘ અને તેના ક્ષેત્રો વિશે આપણે ચર્ચા કરવાના છીએ। મારું નામ કાવ્યેશ કારેલિયા છે, આ મારે અહીં પ્રોફાઇલ પિક્ચર છે। તમે મને ફેસબુક પર પણ કાવ્યેશ કિશોરભાઈ કારેલિયાના નામથી ફોલો કરી શકો છો, જ્યાં હું નિયમિત રીતે જનરલ નોલેજને લગતી માહિતીઓ શેર કરતો હોઉં છું। તો આપણે આ લેક્ચરમાં શેના વિશે અભ્યાસ કરવાનો છે તે જોઈએ। તો રાજ્યો દ્વારા બનેલો સંઘ, રાજ્યની પુનઃરચના, સંબંધિત સંસદની શક્તિઓ, કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યના ઉદ્ભવ વિશે ચર્ચા કરવાના છીએ। હવે આપણે વધુ સમય ન બગાડતા લેક્ચરની શરૂઆત કરીએ। તો તેમાં જોઈએ કે ભારતના બંધારણમાં ભાગ 1-4માં સંઘ અને રાજ્યોની વાત કરવામાં આવેલી છે। તમને ખ્યાલ જ હશે કે અત્યારે 29 રાજ્યો અને 28 કેન્દ્ર સોરી 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે। આ ભાગ 1-4માં ભારત એક સંઘ રાજ્ય છે અને તે રાજ્યનો બનેલો સમૂહ છે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે। હવે એમાં આપણે જોઈએ તો કે અનુચ્છેદ 1માં એવું કહેવામાં આવ્યું છે, જ્યારે ભારત આઝાદ થયો, ભારત દેશનું બંધારણની રચના કરવામાં આવી ત્યારે ભારતના બે નામ પસંદ કરવામાં આવ્યા હતા। કારણ કે અંગ્રેજ લોકો ઇન્ડિયન કહેતા હતા અને આપણે મૂળ જે ભારતીયો હતા તે ભારત કહેતા હતા। આમ વિખવાદો બાદ બંધારણ સભાએ એવું નક્કી કર્યું કે ભારત અને ઇન્ડિયા બંને નામને અપનાવવામાં આવે છે। એનો મતલબ એવો થયો કે એક દેશનું નામ અને બીજું રાજ્યની પદ્ધતિનું નામ છે। ભારત એક ફેડરલ સ્ટ્રક્ચરમાં માનવાવાળું રાષ્ટ્ર છે, જે આપણે ફેડરલ સ્ટ્રક્ચરનો વિશેષતામાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। આનું આપણે અમેરિકાની જે પેટર્ન છે તે આમાં નથી અપનાવી। તેનું મુખ્ય કારણ એ છે કે આપણે એક અખંડ રાષ્ટ્ર, સંપ્રભુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા। અમેરિકામાં કેવું છે કે ત્યાં સિટીઝનશીપ પણ ડ્યુઅલ હોય છે, એક રાજ્ય સરકારની અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટની, અમેરિકામાં તે પદ્ધતિ છે। પરંતુ ભારતના બંધારણના ઘડવાઈઓએ તે પદ્ધતિ અપનાવેલી નથી। અનુચ્છેદ 1 મુજબ ભારતના ક્ષેત્રને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા, રાજ્યના ક્ષેત્રો, સંઘના ક્ષેત્રો અને કેટલાક એવા ક્ષેત્રો કે જ્યારે પરિસ્થિતિને અનુસાર ભારત સરકાર તેનું અધિગ્રહણ કરી શકે છે તેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ કહી શકીએ છીએ। અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની નામની યાદી પહેલી જે આપણી બંધારણની અનુસૂચિ છે તેમાં આપવામાં આવેલી છે। ત્યારબાદ જોઈએ તો અનુચ્છેદ 2માં શું કહે છે કે અનુચ્છેદ 2માં એવું કહેવામાં આવ્યું છે કે સંસદને એવી શક્તિ આપવામાં આવી છે કે જે પરિસ્થિતિ અનુસાર સંઘમાં નવા રાજ્યનો પ્રવેશ અથવા કે તેની સ્થાપના કરાવી શકે છે। તે એક બંધારણીય જોગવાઈ અને સંસદના કાયદા પ્રમાણે બહુમતીને આધારે અલગ રાજ્યની સ્થાપના કરી શકાય છે। તમને ખ્યાલ જ હશે છેલ્લે આપણે અંતિમમાં તેલંગાણા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી। અનુચ્છેદ 3માં શું કહે છે કે આમાં રાજ્યનું પુનઃ સીમાંકન કરવાની વ્યવસ્થા છે। ઘણીવાર વિવાદોને લઈને રાજ્યની સીમા રેખાઓ વધારવામાં આવે છે, ક્યારેક ઘટાડવામાં આવે છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ તો રાજ્યની પુનઃરચના સંબંધિત સંસદની શક્તિ, સંસદની શક્તિ કઈ છે તો કે અનુચ્છેદ 3માં દર્શાવવામાં આવ્યું છે કે સંસદની એવી શક્તિ આપવામાં આવેલી છે કે કોઈ પણ રાજ્યની તે સંસદ અલગ ક્ષેત્ર બનાવી શકે છે, અલગ રાજ્યનું નિર્માણ કરી શકે છે, તેમાં તે રાજ્યનું ક્ષેત્ર વધારી પણ શકે છે, રાજ્યનું ક્ષેત્ર ઘટાડી પણ શકે છે અને તેની સીમામાં પણ પરિવર્તન કરી શકે છે। આ ઉપરાંત નવું નામ પણ રાખી શકે છે। તમને ખ્યાલ જ હશે કે અત્યારે બંગાળનું અલગ નામ બદલાવવાની માંગો ચાલી રહી છે ને આ પરિવર્તન માત્ર કોઈ સામાન્ય વસ્તુ નથી। આ ઉપરાંત જે તે રાજ્યનું પર નામનું પરિવર્તન છે કે એનું સીમાનું પરિવર્તન છે તેના કરવા
તેમાં ફેરફાર કરવા માટે ત્યાંની રાજ્ય સરકારની એટલે કે ત્યાંની જે વિધાનસભા હોય છે તેની પણ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. પરંતુ જે મંજૂરી મળ્યા બાદ તેને માન્ય રાખવી તે કમ્પલસરી હોતી નથી. રાષ્ટ્રપતિ પોતાનો વટહુકમનો ઉપયોગ કરીને પોતાની રીતે દેશહિતમાં એ નિર્ણય લઈ શકતા હોય છે. ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યનું ઉદ્ભવ. બીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યનું ઉદ્ભવ. તમને ખ્યાલ જ હશે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારત દેશમાં 562 દેશી રાજ્યો હતા. તેમાં દેશી રાજ્યનું એકત્રીકરણ જે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું છે જેને ભારતના બિસ્માર્ક પણ કહેવામાં આવે છે. તેમાં બ્રિટિશ પ્રાંત આધારિત રાજ્યો અને દેશી રાજ્યો હતા. જે બ્રિટનના તાબામાં હતા તેને બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યવાળા એટલે કે જે આપણા જૂના દેશી રાજા જે શાસકો હતા તેના અંડરમાં હતા. અને ત્યારે જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર અલગ એવા રાજ્યો હતા કે જે ભારત સાથે જોડાવા માગતા ન હતા પરંતુ ભારત સાથે તેને અંતે જોડી દેવામાં આવ્યા. અને જ્યારે ભારત આઝાદ થઈ ગયું ત્યારે ધર આયોગ અને જેવીપી સમિતિની રચના કરવામાં આવી. કારણ કે દક્ષિણના ભાગોમાં અલગ રાજ્ય કરવાની માગણીની માગ ઉઠી હતી ભાષાને આધારે. તે માટે ગવર્મેન્ટે ડિસિઝન લીધું કે આપણે સમિતિની રચના કરીએ અને જેની 1948 રચના કરવામાં આવી. પરંતુ આ સમિતિમાંથી કોઈ જોઈએ એવા અભિપ્રાય મળ્યો નહીં. ત્યારબાદ ફરીથી ગવર્મેન્ટે જેવીપી સમિતિની રચના કરી જેમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભાઈ સીતારામૈયાનો સમાવેશ થતો હતો માટે તેને જેવીપી સમિતિ કહેવામાં આવી. પણ આ પણ સમિતિએ એવું જ કર્યું, કોઈ ખાસ આમાંથી આપને પરિણામ મળ્યું નહીં. એટલે અંતે 1953 ગવર્મેન્ટ દ્વારા ફઝલ અલી આયોગની રચના કરવામાં આવી. ફઝલ અલી આયોગની રચનામાં ફઝલ અલી એ રિટાયર્ડ જજ હતા અને એની 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી જેમાં ફઝલ અલીને અધ્યક્ષપણે રાખવામાં આવ્યા. કે એમ પનીકર અને કુંજર એના સભ્ય રહ્યા. અને આ સમિતિએ 1955 પોતાનો રિપોર્ટ ગવર્મેન્ટને સોંપ્યો અને તેને એવું કહ્યું કે ભાષાને આધારિત આપણે રાજ્યોનું વિભાજન કરશું. તેની તરફેણમાં તેમને ચુકાદો આપ્યો. અને ત્યારબાદ તમને ખ્યાલ જ હશે કે ક્રમશઃ મહારાષ્ટ્ર અને ગુજરાતનું 1960 વિભાજન થયું. ત્યારબાદ દાદરા નગર હવેલી, ગોવા, દમણ, દીવ, પોંડિચેરી, હરિયાણા વગેરે રાજ્યની અલગ અલગ રીતે સ્થાપના કરવામાં, સિક્કિમની પણ અલગ રીતે સ્થાપના કરવામાં આવી. પરંતુ આ સમિતિ એક અન્ય વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમાં માત્ર દેશની અખંડતાને જાળવી રાખવાનો છે, આમાં કોઈ પણ ભાષાનું કે તેને આધારિત પરિવર્તન કરવાનો હેતુ નથી હોતો. અને આ સમિતિએ એવું પણ કહ્યું કે વિત્તીય અને આર્થિક બાબતોમાં પણ સમાનતા જળવાઈ રહેવી જોઈએ અને ભાષાકીય અને સાંસ્કૃતિક એકરૂપતા પણ જળવાઈ રહેવી જોઈએ તેવા સમિતિએ નિવેદનો આપ્યા. અને તેને આધારે આ એક અલગ રાજ્યની સંરચના ધીમે ધીમે થવા લાગી અને જે વિવાદો થતા હતા તે છેલ્લે અંતે અટકી ગયા. અને છેલ્લે તમને ખ્યાલ જ હશે કે તેલંગાણા અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. મિત્રો, આજના લેક્ચરમાં એટલું જ. હવે આગામી લેક્ચરમાં આપણે જો સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા જે આર્ટિકલ 5-11 આવે છે તેનો અભ્યાસ કરવાના છીએ. આમાં જો તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે મને કોમેન્ટ કરજો જેથી હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકું અને ફ્યુચરમાં આવનારા જે મારા લેક્ચર છે તેને તમે પણ એન્જોય કરી શકો અને તમારા અભિપ્રાયો આપજો જેથી આ ફ્યુચરમાં આવનારા લેક્ચરમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. તો આજના લેક્ચરમાં એટલું જ. વધુ ને વધુ વૃક્ષો વાવો, વધુ ને વધુ પાણી બચાવો. થેન્ક્સ ફોર વોચિંગ. મોર સબસ્ક્રાઈબ, મોર શેર. જય હિન્દ, વંદે માતરમ.